A very good morning to all my dear students. My name is Dr. Bina Somaya from Dr. Subhash Arya Kanya Vidyalaya Junagadh. Welcomes you all in the video lecture of your theoretical subject Business Administration. Vanijya Vyavastha ane Sanchalan. Dear students, apne Vanijya Vyavastha ane Sanchalan માં ફર્સ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું છે અને સેકન્ડ ચેપ્ટર જે છે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે તમારા 12th કોમર્સ નું વાણિજ્ય વ્યવસ્થા નું સેકન્ડ ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનના સિદ્ધાંતોનો આપણે ફર્સ્ટ વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ લેટ્સ સ્ટાર્ટ સૌથી પહેલા આપણે સંચાલનના સિદ્ધાંતો છે એનો અર્થ એનું સ્વરૂપ અને ત્યારબાદ એનું મહત્વ સ્ટડી કરવાનું છે સૌથી પહેલા આ જે સંચાલનના સિદ્ધાંતો છે એનો અર્થ શું છે આપણે જોઈએ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે આ સંચાલનના સિદ્ધાંતો છે એ કયા પ્રકારની ભૂમિકા ભજવે છે તો કે એક પ્રકારની માર્ગદર્શક ભૂમિકા ભજવે છે કેના માટે સંચાલકો માટે કારણ કે ઓલ ઓવર બિઝનેસનું જે સંચાલન કરવાનું છે કેને કરવાનું છે સંચાલકોએ જ કરવાનું છે એટલે સંચાલન કરતા ધંધાના જે સંચાલકો છે એના માટે આ જે સંચાલનના સિદ્ધાંતો છે એ એક પ્રકારની માર્ગદર્શક ભૂમિકા ભજવે છે કયું કામ કેવી રીતે કરવું ક્યારે કરવું આ વગેરે બાબતોને માર્ગદર્શક ભૂમિકા કહેવાય હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી હકીકતમાં આપણે જોવા જઈએ તો જે સંચાલનના સિદ્ધાંતો છે એ કોઈ પ્રકારના નિયમો નથી માત્ર ધારણાઓ રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે અમુક જે લોકો છે સંચાલન શાસ્ત્રીઓ જે છે એ લોકોએ કરેલી ધારણાઓ રૂઢિઓ અને એ લોકોના જે અનુભવો છે એનો નિચોડ છે કે એના દ્વારા એ લોકોએ સંચાલનના સિદ્ધાંતો રેડી કર્યા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં સંચાલન કેવી રીતે કરવું એ સંચાલકોને ખ્યાલ આવે એટલે આ કોઈ એવા જડ નિયમ નથી એવા ફિક્સ રિજિડ રૂલ્સ ને રેગ્યુલેશન નથી કે એને કમ્પલસરી ફોલો કરવા જ પડે અને એ ફોલો ના કરો તમારો બિઝનેસ વર્ક જ ના કરે ના એવું નથી આ જે સંચાલનના સિદ્ધાંતો છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પોસિબલ જ છે અલગ અલગ બિઝનેસ હોય તો અલગ અલગ બિઝનેસ મુજબ એ સંચાલનના સિદ્ધાંતોમાં ચેન્જીસ થઈ શકે છે એટલે એવા કોઈ પ્રકારના જડ નિયમો એટલે કે રિજિડ રૂલ્સ ને રેગ્યુલેશન નથી ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે ડિયર સ્ટુડન્ટ્સ સંચાલનમાં આપણે ખ્યાલ જ છે કે માનવ છે એ કેન્દ્ર સ્થાને છે કારણ કે સંચાલન મુખ્યત્વે માનવ માટે જ કરવામાં આવતું હોય છે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે એટલે કે માનવ માટે માનવ પર આપણે જે સંચાલન કરવું છે તો એને અનુલક્ષીને અને એને એટલે કે માનવને ધ્યાનમાં રાખીને સંચાલનના સિદ્ધાંતોનું ઘડતર થતું હોય છે તો આ માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે પરંતુ કેને ધ્યાનમાં રાખીને માનવને ધ્યાનમાં રાખીને અને શા માટે તો કે આ રીતે આપણે જો સિદ્ધાંતોની રચના કરશું તો એને કારણે આપણા બિઝનેસનો જે ધ્યેય છે એ મેળવવો સરળ પડશે એટલે કે ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને છે તેથી આ સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે નેક્સ્ટ આવે છે સ્વરૂપ સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ આપણે જોઈએ કે જેથી તમને પ્રોપરલી ખ્યાલ આવે કે આ સંચાલનના સિદ્ધાંતો શું છે એનો ઓલ ઓવર ખ્યાલ આપણે આવશે સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપમાં ટોટલ 5 પોઈન્ટ્સ છે અને એમાં ફર્સ્ટ પોઈન્ટ છે સાર્વત્રિક સ્વીકૃતિ સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ બધી જગ્યાએ સ્વીકૃતિ એટલે કે એક્સેપ્ટ કરવામાં આવેલા છે ધંધાકીય એકમના પ્રકાર સ્વરૂપ પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે હા
એ વસ્તુ રિયાલિટી છે કે દરેક એકમ છે એનું કદ સરખું નથી, એનો પ્રકાર સરખો નથી, એનું સ્વરૂપ સરખું નથી, એની પ્રવૃત્તિ સરખી નથી. દરેક ધંધાના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ, કદ અલગ અલગ હોવાના છે, જેથી બધા સિદ્ધાંતો લાગુ પાડવા કે એમાંથી અમુક સિદ્ધાંતો લાગુ પાડવા કે એમાં કઈ ફેરફાર કરીને સિદ્ધાંતો લાગુ પાડવા ઈ બિઝનેસ પર ડિપેન્ડ છે. પરંતુ મોટા ભાગના એકમોમાં લાગુ પાડી શકાય છે. બટ નોર્મલી સંચાલનના જેટલા બી સિદ્ધાંતો છે એ લગભગ મોટા ભાગના એકમોમાં લાગુ પાડી શકાય છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે પરિવર્તનશીલ. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. પ્રિય સ્ટુડન્ટ, સંચાલનના જેટલા બી સિદ્ધાંતો છે એ જડ નથી, પરિવર્તનશીલ છે. જ્યારે પણ સંચાલકને એમ લાગે કે મારે આ નિયમોમાં એટલે કે આ સિદ્ધાંતોમાં ચેન્જીસ કરવા છે તો સંચાલક એ સિદ્ધાંતોમાં ચેન્જીસ કરી શકે છે. તેથી તેને પરિવર્તનશીલ કહેવામાં આવે છે. એટલે કે સંચાલકના સિદ્ધાંતો છે પરિવર્તનશીલ છે. નેક્સ્ટ, સામાન્ય માર્ગદર્શિકા. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમોમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે ત્યારે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે. આપણને ખ્યાલ જ છે કે ધંધામાં ક્યારે હંમેશા માટે એક સરખી સિચ્યુએશન નથી રહેતી. ધંધાની સિચ્યુએશન છે એ બદલતી રહેતી હોય છે. તો જ્યારે બિઝનેસમાં કોઈ પ્રકારની વિષમ અને જટિલ સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે નિર્ણયો કેવી રીતે લેવા એ ઘણી વખત ખ્યાલ આવતો નથી. તો એ સમયે આપણે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ઈચ્છિત પરિણામ મેળવી શકીએ છીએ. એટલે કે આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે. જે કાંઈ પણ વિષમ અને જટિલ સમસ્યાઓ બિઝનેસમાં ઊભી થઈ હોય તેનો આપણે પ્રોપરલી રીતે સામનો કરી શકીએ. માનવ વર્તણૂક પર આધારિત સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે. એ તો આપણને ખ્યાલ જ છે કે જે માનવ છે એ કેન્દ્ર સ્થાને છે અને માનવ માટે તો સંચાલન કરવામાં આવતું હોય છે. સંચાલન છે એ માનવ દ્વારા જ થાય છે અને માનવ માટે જ થાય છે. એટલે આમાં માનવ છે કેન્દ્ર સ્થાને છે. એટલે બટ ઓબ્વિયસ છે કે સંચાલનના સિદ્ધાંતો છે એ માનવ વર્તણૂક પર આધાર રાખે છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે, ફિફ્થ લાસ્ટ પોઈન્ટ છે સ્વરૂપનો, એ છે આકસ્મિકતા. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લે ધ્યેય સ્થિતિ સરળ બનાવી શકે છે. ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અનિવાર્ય પરિસ્થિતિનું ક્રિએશન બિઝનેસમાં થયેલું હોય અને ત્યારે કઈ રીતે નિર્ણય લેવા એનો જો ખ્યાલ ન આવતો હોય તો ત્યારે આપણે આ સંચાલનના જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરી અને ધંધાની જે ધ્યેય સ્થિતિ હોય એને આપણે સરળ બનાવી શકીએ છીએ. તો આ રીતે સંચાલનના જેટલા પણ સિદ્ધાંતો છે એનું સ્વરૂપ છે આપણે સ્ટડી કર્યું અત્યારે. નેક્સ્ટ, સંચાલનનું મહત્વ. સંચાલનના મહત્વના ટોટલ 6 પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે જ્યારે સંચાલનનું સ્વરૂપ જોયું એમાં પણ આ જ પોઈન્ટ કવર થયેલો હતો કે અમુક પરિસ્થિતિઓનું ધંધામાં ક્રિએશન થતું હોય છે તો ત્યારે ઘણી વખત આપણને ખબર ના પડે કે ડિસિઝન કેવી રીતે લેવા. તો એ ડિસિઝન્સ લેવા માટે સંચાલનના સિદ્ધાંતો છે એ આપણને માર્ગદર્શન આપતા હોય છે. તેથી જેને સામાન્ય માર્ગદર્શિકા એટલે કે સંચાલનના સિદ્ધાંતોને સામાન્ય માર્ગદર્શિકા કહેવામાં આવે છે. નેક્સ્ટ, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. માનવ અને ભૌતિક સાધનો મર્યાદિત છે. ખાસ એક વસ્તુ યાદ રાખો કે જે કાંઈ પણ માનવ શ્રમ છે, ભૌતિક સાધનો છે, મૂડી વગેરે જે ઉત્પાદનના સાધનો છે સ્ટુડન્ટ્સ, એ મર્યાદિત છે, અમર્યાદિત નથી. એટલે આપણે એનો ઉપયોગ છે પ્રોપરલી કરવો જોઈએ, એ વેસ્ટ ન જાય એવી રીતે પ્રોડક્શન કરવું જોઈએ. ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોના સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય અને જેથી બગાડ અટકી શકે. જેટલા પણ ઉત્પાદનના સાધનો છે, જમીન,
આ જમીન છે, મૂડી છે, ભૌતિક સાધનો છે, આ બધાનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદન કરતા હોઈએ છે. તો આ ઉત્પાદનના જે સાધનો છે એનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે વસ્તુનું પ્રોડક્શન કરીએ તો એનો જે કોસ્ટ પ્રાઇસ છે એ ઓછામાં ઓછી આવે, જેથી આપણે તેમાં નોર્મલ પ્રોફિટ એડ કરી અને સમાજને રીઝનેબલ પ્રાઇસથી વસ્તુઓનું વેચાણ કરી શકીએ. અને આ સાધનોનો બને એટલો ઓછો પગાર થાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ બધા સાધનો મર્યાદિત છે, અમર્યાદિત છે નહીં. થર્ડ, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. તે માટે આ સિદ્ધાંતો સંચાલકને ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. બિઝનેસમાં જે ડિસિઝન લેવાતા હોય, એટલે કે જે નિર્ણયો લેવાય છે, એ સમયસર લેવાવા જોઈએ. સમય વીતી જાય પછી તમે ગમે એટલો સાચો નિર્ણય લ્યો તો એ પણ રોંગ જ રહેવાનો છે. તો જે નિર્ણયો છે સમયસર લેવાવા જોઈએ, વાસ્તવિકતાપૂર્ણ એટલે હકીકતને અનુરૂપ હોવા જોઈએ અને અસરકારક હોવા જોઈએ. તો આવા નિર્ણયો લેવા હોય તો એના માટે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકને ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે, એવી રીતે એને માર્ગદર્શન આપે છે. ફોર્થ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સ્ટુડન્ટ્સ, આપણે ખ્યાલ જ છે કે અત્યારે ધંધાકીય પર્યાવરણ છે એ બદલતું જાય છે, એના રૂલ્સ, રેગ્યુલેશન્સ, વિચારધારા, બધી વસ્તુઓ બદલતી રહેતી હોય છે. પાસ્ટની વાત કરો તો ત્યારે આખી બધી વસ્તુઓ અલગ હતી, નીતિ નિયમો ધંધાના કંપનીના અલગ હતા, અને અત્યારે બધી જ વસ્તુઓ અલગ છે. ટેક્સ કેવી રીતે પે કરવો, બિઝનેસ કેવી રીતે કરવો વગેરે બધા જ રૂલ્સ પાસ્ટમાં અલગ હતા, પ્રેઝન્ટમાં અલગ છે. તો બિઝનેસમાં હંમેશા જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે, એ બિઝનેસ એન્વાયરમેન્ટ અને ધંધાકીય પર્યાવરણ છે એ બદલતું જ આપણે જોઈએ છીએ. તો જે આ બદલતું ધંધાકીય પર્યાવરણ છે એનો જો સામનો કરવો હોય તો એના માટે આ સંચાલનના સિદ્ધાંતો છે ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ, સામાજિક જવાબદારી અદા કરવા. અત્યારે બિઝનેસ માટે ખાલી આર્થિક લાભ મેળવો એ એક જ હેતુ નથી રહ્યો, પૈસા કમાવી લેવા એક જ હેતુ નથી રહ્યો, પરંતુ સામાજિક જવાબદારી અદા કરવી એને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે અને તેના માટે આ સિદ્ધાંતો જરૂરી છે. સમાજનો વિકાસ થાય, સમાજની ઉન્નતિ થાય એ પણ ધંધાકીય એકમની એક સામાજિક જવાબદારી છે, કારણ કે ધંધો છે એ સમાજમાં રહીને જ થાય છે અને સમાજના લોકો એ બિઝનેસની ધંધાની વસ્તુઓ ખરીદે છે ત્યારે જ તે ધંધો આગળ વધે છે. તો આના માટે બિઝનેસની એક જવાબદારી છે કે સામાજિક લાભ આપવો, સમાજના જે લોકો છે ને સામાજિક લાભ આપવો, એના માટે સમાજનો વિકાસ અને ઉન્નતિ કરવી એ ખાસ જરૂરી છે. કોઈ પણ વસ્તુ છે એની કોસ્ટ પ્રાઇસ નીચે આવે અને એમાં બિઝનેસમેન છે નોર્મલ પ્રોફિટ એડ કરે કે જેથી સમાજના લોકો છે એને રીઝનેબલ પ્રાઇસથી વસ્તુઓ મળી રહે, આવી બધી વસ્તુઓ ખાસ જરૂરી છે જે સામાજિક જવાબદારીના ભાગ હોય છે. અને આ જવાબદારી કેવી રીતે નિભાવવી એના માટે સંચાલનના સિદ્ધાંતો છે એ સમજવા અને ફોલો કરવા ખૂબ જ જરૂરી છે. સિક્સ એન્ડ લાસ્ટ પોઈન્ટ, સંશોધન, વિકાસ અને તાલીમ માટે ઉપયોગી. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. સંચાલનના જે સિદ્ધાંતો છે એ તાલીમ, શિક્ષણ અને વિકાસ આ બધા માટે હેલ્પરૂપ છે. બધી જ જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો તાલીમમાં પણ માર્ગદર્શન આપે છે, શિક્ષણ માટે પણ માર્ગદર્શન આપે છે અને વિકાસ માટે પણ માર્ગદર્શન આપે છે. ત્રણેય માટે, એટલે કે તાલીમ, શિક્ષણ અને વિકાસ, આ ત્રણેય માટે સંચાલનના સિદ્ધાંતો છે એ ઉપયોગી છે. તો આપણે જોઈએ કઈ રીતે, એક્ઝામ્પલ દ્વારા જોઈએ. ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. ક્યારે પણ એકમમાં કર્મચારીઓની નિમણૂક કરવાની હોય ત્યારે અભિરુચિ કસોટી લેવામાં આવતી હોય છે, જેથી ખ્યાલ આવે કે આ જે કર્મચારીઓ જેને આપણે અપોઇન્ટ કરવા જઈ રહ્યા છે એ લોકોને કઈ કઈ વસ્તુમાં અભિરુચિ છે. આ કસોટી સંશોધનથી તૈયાર કરવામાં આવે છે. આ જે કસોટી છે એ સંશોધન દ્વારા તૈયાર થયેલી હોય છે, રિસર્ચ દ્વારા તૈયાર થયેલી હોય છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી સંચાલનના સિદ્ધાંતોને બેઝ તરીકે લઈ આ
કસોટીનો કેવી રીતે ઉપયોગ કરવો એ નક્કી કરવામાં આવે છે અને તેના દ્વારા યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. તો આવી રીતે સંચાલનના સિદ્ધાંતો છે એ સંશોધન વિકાસ ફ્યુચરમાં ક્યારે કર્મચારીઓને તાલીમ આપવી હોય વગેરે જગ્યાએ આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે તમે બોર્ડ પર સંચાલનના સિદ્ધાંતોનો અર્થ સ્વરૂપ મહત્વ એના મેઈન પોઈન્ટ અને સાથેના કીવર્ડ્સ જોઈ શકો છો. આ બધી જ વસ્તુ તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાની રહેશે. વિડિયો લેક્ચર 1 એમાં સેકન્ડ પોઈન્ટ આપણે જે સ્ટડી કરવાનો છે એ છે સંચાલનની વિચારધારાઓ અથવા તો સંચાલનના અભિગમો. વિચારધારાઓ કયો કે અભિગમ બંનેનો મીનિંગ સેમ થાય છે. સંચાલનની વિચારધારાઓ ટોટલ 4 છે. એમાં સૌથી પહેલી છે પ્રશિષ્ટ વિચારધારાઓ. પ્રશિષ્ટ વિચારધારાઓ કેને કહેવાય? તો કે સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ ગઈ હતી તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય છે. ફ્રેડરિક ટેલરનો ફાળો આ વિચારધારામાં ખૂબ જ મહત્વનો છે અને ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા હતા જે આજે પણ ખૂબ જ ફેમસ છે. એટલે અહીં ફ્રેડરિક ટેલર છે એ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કે એણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલ હતા અને તે સંચાલનની વિચારધારાઓમાં આજે પણ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. કેને કહેવાય નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ? તો કે સંચાલનની પ્રશિષ્ટ એટલે કે આપણે જે ફર્સ્ટ જોઈએ સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓ હતી એ ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, પ્રશિષ્ટ વિચારધારાઓ જે હતી એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, ઘણી બધી ખામી હતી. એ ખામીઓ દૂર કરી અને તેમાં ઘણા બધા સુધારા કર્યા. કેણે કર્યા? તો કે સંચાલન શાસ્ત્રીઓએ એમાં ઘણા બધા સુધારા કર્યા અને એમાં સુધારા કરી અને નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક અને મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો ના હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે વર્તનવાદી વિચારધારા છે એમાં કેનો ફાળો મહત્વનો છે? તો કે એલ્ટન મેયો ના જે હોર્થોન પ્રયોગ છે તેનો. તેથી એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ માટે એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ આ જે વિચારધારા છે એના પ્રણેતા કહેવામાં આવે છે. થર્ડ, વર્તન સંબંધિત વિચારધારા. પ્રોફેસર પૂર્વી એવું કહ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. એટલે કે કોઈ પણ કંપની છે એને પોતાની કંપનીમાં કામ કરતા જે કર્મચારીઓ છે એને સાચવવા ખાસ જરૂરી છે. જો કંપની છે તેમાં કામ કરતા કર્મચારીઓને સાચવશે તો તેના કર્મચારીઓ બાકીનું બધું જ કામ કરી લેશે, બધું જ કામ તમારું સાચવી લેશે. એટલે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. શું? તો કે તમારે તમારા કર્મચારીઓને પ્રોપરલી રીતે સાચવવા જોઈએ અને એને પ્રોપરલી રીતે સંતોષ મળે એવું કામ કરવું જોઈએ. તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે કે આ જે સેન્ટેન્સ છે જે પૂર્વીકે કહ્યું છે એમાં આપણને શું જાણવા મળે છે કે કર્મચારી કે વ્યક્તિ જે તમારા બિઝનેસમાં તમારા એકમમાં કામ કરે છે એનું જે સ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે. એટલે કે કર્મચારી છે એ ખૂબ જ મહત્વની વ્યક્તિ છે. વર્તન સંબંધિત વિચારધારામાં એટલે કે જે વર્તન સંબંધી વિચારધારા છે એમાં શેનું ઇન્ક્લુડેશન થાય છે? તો કે આંતરમાનવીય સંબંધો,
અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝંડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. એટલે કે વર્તન સંબંધી વિચારધારા છે એને કર્મચારીઓ ઉપર ખાસ મહત્વ આપેલું છે, કર્મચારીઓ ઉપર ખાસ ભાર આપેલો છે. અને એના માટેના જ આ બધા પોઈન્ટ છે કે આંતરમાન્ય સંબંધોની જાળવણી કરવી, કર્મચારીઓને અભિપ્રેરણા પૂરી પાડવી, નેતૃત્વ પૂરું પાડવું, માહિતી સંચારની પ્રક્રિયા કર્મચારીઓ મારફત બરોબર થાય, પ્રોપરલી રીતે થાય એ જોવું, એ ચેક કરવું, એમાં જો કોઈ પ્રોબ્લેમ્સ હોય, માહિતી સંચારની પ્રક્રિયામાં જો કોઈ પ્રોબ્લેમ્સ હોય, કોઈ અડચણ હોય તો એને દૂર કરવી, કર્મચારીઓ અને માલિકો વચ્ચે જે ઝઘડા થતા હોય છે એને ઔદ્યોગિક ઝઘડા કહે છે, તો એ ઝઘડાઓનો પ્રોપર રીતે નિકાલ થવો જોઈએ. તો આવી રીતે આ બધા ખ્યાલોનો સમાવેશ વર્તન સંબંધિત વિચારધારામાં કરવામાં આવે છે. એટલે કે વર્તન સંબંધિત વિચારધારા છે એને ખાસ કરીને કર્મચારીઓ અને એના સેટિસ્ફેક્શન ઉપર મહત્વ આપેલું છે. નેક્સ્ટ અને લાસ્ટ આવે છે આધુનિક વિચારધારાઓ. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. 1960 પછીનો જે સમયગાળો હતો ત્યારબાદ ઉદ્યોગો અને જે કાંઈ પણ ધંધાકીય એકમો હતા એમાં ખાસ ચેન્જીસ જોવા મળેલા, જેથી સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. કારણ કે ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં ચેન્જ આવ્યું એટલા માટે વિશિષ્ટ અભિગમ લઈ આવવાની જરૂરિયાત પડી. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. આધુનિક વિચારધારા છે એણે કહેલું છે એમાં એમાં કઈ વાતનો સમાવેશ થયો છે, તો કે સંચાલનની સાથે આ બધા જે આ બધી જે વસ્તુઓ છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર છે, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, એનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો બિઝનેસ માટે આ બધી વસ્તુઓની હિમાયત આધુનિક વિચારધારા દ્વારા કરવામાં આવેલી છે. ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે તમે બોર્ડ પર સંચાલનની જે ચાર વિચારધારાઓ અથવા તો અભિગમો કહી શકાય એ આપેલા છે અને સાથે એના કી પોઈન્ટ્સ પણ છે, જે તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાના રહેશે. વિડિયો લેક્ચર 1 એમાં સેકન્ડ પોઈન્ટ આપણે જે સ્ટડી કરવાનો છે એ છે સંચાલનની વિચારધારાઓ અથવા તો સંચાલનના અભિગમો. વિચારધારાઓ કયો કે અભિગમ, બંનેનો મીનિંગ સેમ થાય છે. સંચાલનની વિચારધારાઓ ટોટલ 4 છે. એમાં સૌથી પહેલી છે પ્રશિષ્ટ વિચારધારાઓ. પ્રશિષ્ટ વિચારધારાઓ કેને કહેવાય? તો કે સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ ગઈ હતી તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય છે. ફ્રેડરિક ટેલરનો ફાળો આ વિચારધારામાં ખૂબ જ મહત્વનો છે અને ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા હતા જે આજે પણ ખૂબ જ ફેમસ છે. એટલે અહીં ફ્રેડરિક ટેલર છે એ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કે એણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલ હતા અને તે સંચાલનની વિચારધારાઓમાં આજે પણ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. કેને કહેવાય નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ? તો કે સંચાલનની પ્રશિષ્ટ એટલે કે આપણે જે ફર્સ્ટ જોઈએ સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓ હતી, એ ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, પ્રશિષ્ટ વિચારધારાઓ જે હતી એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, ઘણી બધી ખામી હતી, એ ખામીઓ દૂર કરી અને તેમાં ઘણા બધા સુધારા કર્યા. કેણે કર્યા? તો કે સંચાલન શાસ્ત્રીઓ એમાં ઘણા બધા સુધારા કર્યા અને એમાં સુધારા કરી અને નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક અને મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો ના હોથોર્ન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો.
ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે વર્તનવાદી વિચારધારા છે એમાં કેનો ફાળો મહત્વનો છે તો કે એલ્ટન મેયો ના જે વોર્થોન પ્રયોગ છે તેનો તેથી એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો આ માટે એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ આ જે વિચારધારા છે એના પ્રણેતા કહેવામાં આવે છે થર્ડ વર્તન સંબંધિત વિચારધારા પ્રોફેસર પૂર્વી એવું કહ્યું છે કે તમે તમારા માણસોને સાચવો તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે એટલે કે કોઈ પણ કંપની છે એને પોતાના પોતાની કંપનીમાં કામ કરતા જે કર્મચારીઓ છે એને સાચવવા ખાસ જરૂરી છે જો કંપની છે તે તેમાં કામ કરતા કર્મચારીઓને સાચવશે તો તેના કર્મચારીઓ બાકીનું બધું જ કામ કરી લેશે બધું જ કામ તમારું સાચવી લેશે એટલે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે શું તો કે તમારે તમારા કર્મચારીઓને પ્રોપરલી રીતે સાચવવા જોઈએ અને એને પ્રોપરલી રીતે સંતોષ મળે એવું કામ કરવું જોઈએ તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે એટલે કે આ જે સેન્ટેન્સ છે જે પૂર્વી કે કહ્યું છે એમાં આપણને શું જાણવા મળે છે કે કર્મચારી કે વ્યક્તિ જે તમારા બિઝનેસમાં તમારા એકમમાં કામ કરે છે એનું જે સ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે એટલે કે કર્મચારી છે એ ખૂબ જ મહત્વની વ્યક્તિ છે વર્તન સંબંધિત વિચારધારામાં એટલે કે જે વર્તન સંબંધી વિચારધારા છે એમાં શેનું ઇન્ક્લુડેશન થાય છે તો કે આંતરમાનવીય સંબંધો અભિપ્રેરણ નેતૃત્વ માહિતી સંચાર પ્રક્રિયા ઔદ્યોગિક ઝગડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે એટલે કે વર્તન સંબંધી વિચારધારા છે એને કર્મચારીઓ ઉપર ખાસ મહત્વ આપેલું છે કર્મચારીઓ ઉપર ખાસ ભાર આપેલો છે અને એના માટેના આ બધા પોઈન્ટ છે કે આંતરમાનવીય સંબંધોની જાળવણી કરવી કર્મચારીઓને અભિપ્રેરણા પૂરી પાડવી નેતૃત્વ પૂરું પાડવું માહિતી સંચારની પ્રક્રિયા કર્મચારીઓ મારફત બરોબર થાય પ્રોપરલી રીતે થાય એ જોવું એ ચેક કરવું એમાં જો કોઈ પ્રોબ્લેમ્સ હોય માહિતી સંચારની પ્રક્રિયામાં જો કોઈ પ્રોબ્લેમ્સ હોય કોઈ અડચણ હોય તો એને દૂર કરવી કર્મચારીઓ અને માલિકો વચ્ચે જે ઝઘડા થતા હોય છે એને ઔદ્યોગિક ઝઘડા કહે છે તો એ ઝઘડાઓનો પ્રોપર રીતે નિકાલ થવો જોઈએ તો આવી રીતે આ બધા ખ્યાલોનો સમાવેશ વર્તન સંબંધિત વિચારધારામાં કરવામાં આવે છે એટલે કે વર્તન સંબંધી વિચારધારા છે એને ખાસ કરીને કર્મચારીઓ અને એના સેટિસ્ફેક્શન ઉપર મહત્વ આપેલું છે નેક્સ્ટ અને લાસ્ટ આવે છે આધુનિક વિચારધારાઓ ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું 1960 પછીનો જે સમયગાળો હતો ત્યારબાદ ઉદ્યોગો અને જે કંઈ પણ ધંધાકીય એકમો હતા એમાં ખાસ ચેન્જીસ જોવા મળેલા જેથી સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ કારણ કે ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં ચેન્જ આવ્યું એટલા માટે વિશિષ્ટ અભિગમ લઈ આવવાની જરૂરિયાત પડી સંચાલનની સાથે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે આધુનિક વિચારધારા છે એણે કહેલું છે એમાં કઈ વાતનો સમાવેશ થયો છે તો કે સંચાલનની સાથે આ બધા જે આ બધી જે વસ્તુઓ છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે આંકડાશાસ્ત્ર છે ગણિતશાસ્ત્ર છે કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ તો બિઝનેસ માટે આ બધી વસ્તુઓની હિમાયત આધુનિક વિચારધારા દ્વારા કરવામાં આવેલી છે ડિયર સ્ટુડન્ટ્સ અત્યારે તમે બોર્ડ પર સંચાલનની જે ચાર વિચારધારાઓ અથવા તો અભિગમો કહી શકાય એ આપેલા છે અને સાથે એના કી પોઈન્ટ્સ પણ છે જે તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાના રહેશે ઇટ્સ હોમવર્ક ટાઈમ નાઉ ફર્સ્ટ વિડિયો લેક્ચરના એન્ડમાં તમને ચાર ક્વેશ્ચન હોમવર્કમાં આપવામાં આવે છે જે તમારા સ્વાધ્યાયના પેજ નંબર 28 પર પણ તમને જોવા મળશે ફર્સ્ટ ક્વેશ્ચન છે સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો જે તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન 4 છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે સેકન્ડ આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો
જે તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન 4 છે એનો સેકન્ડ ક્વેશ્ચન છે. થર્ડ, સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન પર આધારિત છે, વિધાન સમજાવો. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન પર આધારિત છે, વિધાન સમજાવો. જે તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન 4 છે એનો થર્ડ ક્વેશ્ચન છે. નેક્સ્ટ અને લાસ્ટ, સંચાલનનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો. સંચાલનનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો, જે તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન 5 છે એનો ફોર્થ ક્વેશ્ચન છે. બીએ સ્ટુડન્ટ્સ, બોર્ડ પર 4 ક્વેશ્ચન લખેલા છે. આ ક્વેશ્ચન અને તેના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે 12th કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો, એનો ફર્સ્ટ વિડિયો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ એવરીવન. સ્ટે હોમ, સ્ટે સેફ.